વડોદરામાં ફરી વખત તંત્રના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ કરાયો છે। મામલો છે ગરીબો માટેના રેન બસેરાનો। લાલબાગ બ્રિજ નીચે બનાવવામાં આવેલા રેન બસેરાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષે આક્ષેપ લગાવીને વિજિલન્સ તપાસની માંગ કરી છે। વિવાદોમાં ગરીબો માટેનું આશ્રય સ્થાન લાલબાગ બ્રિજ નીચેનું રેન બસેરા વિવાદમાં। રેન બસેરાના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ। વિપક્ષે કરી વિજિલન્સ તપાસની માંગ। દીનદયાળ અંત્યોદય યોજના અને શહેરી આજીવિકા મિશન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલબાગ બ્રિજ નીચે રેન બસેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે। ફોટા પડાવવા માટે અરખ ગયેલા નેતાઓએ તાજેતરમાં જ રેન બસેરાનું લોકાર્પણ પણ કરી દીધું હતું, પરંતુ કેટલીક સુવિધાઓના અભાવને કારણે રેન બસેરાને ફરી તાળા મારી દેવાયા છે। જો કે પદાધિકારીઓ ટૂંક સમયમાં રેન બસેરા ખુલ્લું મૂકવાનો દાવો કરી રહ્યા છે। મને ખ્યાલ છે ત્યાં સુધી હું પોતે ત્યાં જગ્યા ઉપર ગયો હતો અને લાલબાગ જતા ત્યાંથી વિશ્વામિત્રી તરફ જઈએ ત્યાં લેફ્ટ સાઈડથી એક પાણીનું કનેક્શન અમારી હાજરીમાં જ આપવામાં આવ્યું છે। સાથે ત્યાં ખારકુવો પણ ઊભો કર્યો છે। એટલે આવનાર સમયમાં જે બાકીની પૂર્તતા છે એ ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે, એટલે ઝડપથી એને પૂરું કરીશું। લાલબાગ બ્રિજ નીચે રેન બસેરા માટે 4 હોલ બનાવવામાં આવ્યા છે, જેની પાછળ 1,71,00,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ત્યારે રેન બસેરાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે। વિપક્ષ નેતા અમી રાવતનું કહેવું છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં નાના નાના શેલ્ટર હોમ બનાવવાને બદલે એક સ્થળે આટલા મોટા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે, જે વિચાર્યા વગરનું આયોજન છે। ઉપરાંત જે ખર્ચ થયો તેની પાછળ ભ્રષ્ટાચાર લાગી રહ્યો છે। 2700 રૂપિયા સ્ક્વેર ફીટ જમીન વગર એટલે 100% આ કામમાં અઢળક ભ્રષ્ટાચાર થયો છે। તમે રેન બસેરાની જ વાત કરશો તો નવાયણમાં જે રેન બસેરાનું કામ આપવામાં આવ્યું છે એ આપ્યું છે 1700 રૂપિયા ચોરસ ફૂટ, બાજુમાં છાણી જકાત નાખ્યા એ 2700 રૂપિયા ચોરસ ફૂટ એક જ દિવસે ઇજારો આપવામાં આવ્યો એક જ કામનો સેમ સ્પેસિફિકેશનનો, અને આ દેખી તો ભ્રષ્ટાચાર આ કામમાં દેખાય જ છે। અને જે માંજરપુર બ્રિજ નીચે છે એ પાછું 2700નો છે, હવે જ કોઈ રીતે ટેલી થતા નથી। આ તમામ ફાઇલ્સને મંગાવીને અમે ઇન્કવાયરી કરવાના છે અને આના બાબતે વિજિલન્સ ઇન્કવાયરી સેટઅપ થાય એ એન્શ્યોર કરું છું। મળતી માહિતી પ્રમાણે અહીં 4 હોલ બનાવવામાં આવ્યા છે, જેમાં 120 લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા છે, પરંતુ અહીં પાણીની હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી, રસોઈ માટેના વાસણો નથી, પૂરતી સંખ્યામાં બેડ પણ નથી, તો ગટરનું જોડાણ પણ નથી થયું। ત્યારે સવાલ એ છે કે જો સુવિધાઓ અપૂરતી હોય તો પછી લોકાર્પણ કરવાની ઉતાવળ શા માટે કરવામાં આવી? અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।